હેલો સ્ટુડન્ટ્સ આજે આપણે ડિસ્કસ કરીશું એર પોલ્યુશન કંટ્રોલ મેથડ્સ અને એના ઇક્વિપમેન્ટ્સ વિશે પર્ટિક્યુલર એર પોલ્યુટન્ટ્સ ને કઈ રીતે આપણે કંટ્રોલ કરી શકીએ અને એના માથે કયા કયા મેથડ્સ અવેલેબલ છે at the end of lecture you will be able to list out different equipments that are used for control of particulate air pollution and also you will be able to describe various methods and equipments which are used for controlling particulate air pollution here there are number of equipments which are used for controlling air pollutants, particulate air pollutants. Different equipments include gravitational settling chamber, cyclone separator, fabric filters, electrostatic precipitators, weight scrubbers. So, industrially, these are equipments used for controlling particulate air pollution. So, let's start. Equipments which are used for controlling or for reducing particulate air pollution. Particulate matter in air can be separated using various methods and equipments, and this includes gravitational settling chamber, cyclone separator, fabric filters, electrostatic precipitators. એન્ડ વેઇટ સ્ક્રબર્સ આ લેક્ચરમાં આપણે ફર્સ્ટ ત્રણ જે ઇક્વિપમેન્ટ્સ છે ગ્રેવિટેશનલ સેટલિંગ ચેમ્બર સાયક્લોન સેપરેટર અને ફેબ્રિક ફિલ્ટર એના વિશે ડિસ્કસ કરીશું આવતા લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોસિટિક પ્રેસિપિટેટર અને વેઇટ સ્ક્રબર્સ ભણીશું તો ફર્સ્ટ ઇક્વિપમેન્ટ છે પર્ટિક્યુલર એર પોલ્યુશનના કંટ્રોલ માટેનું ગ્રેવિટેશનલ સેટલિંગ ચેમ્બર ઇટ ઇઝ સિમ્પલેસ્ટ ઇક્વિપમેન્ટ એન્ડ ઇટ ઇઝ યુઝ ફોર પાર્ટિકલ્સ હેવિંગ સાઇઝ ગ્રેટર ધેન ફિફ્ટી માઇક્રોમીટર જે પાર્ટિકલના સાઇઝ ડાયામીટર પચાસ માઇક્રોમીટર કરતાં વધારે હોય એવા પાર્ટિકલના કલેક્શન માટે ગ્રેવિટેશનલ સેટલિંગ ચેમ્બર યુઝ થાય છે તો એનો પ્રિન્સિપલ શું છે આ ઇક્વિપમેન્ટ કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે જે સોલિડ પાર્ટિકલ્સ હોય એ ગ્રેવિટીના કારણે સેટલ ડાઉન થઈ જાય સેડિમેન્ટેશન થાય છે સો ઇટ ઇઝ પ્રિન્સિપલ દેટ પર્ટિક્યુલેટ્સ સેટલ અન્ડર ફોર્સ ઓફ ગ્રેવિટી તો આ ઇક્વિપમેન્ટની ફિગર છે તમને દેખાય છે ફિગરમાં લેફ્ટ સાઈડથી ગેસ ઇનલેટ થાય છે રાઈટ સાઈડ ગેસ આઉટલેટ છે પછીનું જે તમને પોર્શન દેખાય છે અપટ પાર્ટ એ ચેમ્બર છે લેફ્ટ સાઈડથી તમે દેખી રહ્યા છો એમ ગેસ ઇનલેટ થયા પછી ચેમ્બરનો ડાયામીટર અથવા તેની પહોળાઈ જે છે ઇન્ક્રીઝ થાય છે અને નીચેના પોર્શનમાં તમને દેખાય છે જ્યાં ડસ્ટ કલેક્શન થાય છે એ હોપર્સ છે જ્યાં સોલિડ પાર્ટિકલ કલેક્ટ થશે હોપરની અંદર so this gravitational settling chamber consists of a long box which is known as chamber and it has two connection inlet and outlet gas inlet and gas outlet and also it is placed horizontally on ground air enters from one end એન્ડ ઇટ લિવ્સ ફ્રોમ અધર એન્ડ જે ઇનલેટ કનેક્શન છે ત્યાંથી ગેસ એન્ટર થશે જે સોલિડ પાર્ટિકલ્સ હશે એ સેટલ ડાઉન થઈ જશે ગ્રેવિટીના કારણે હોપર્સમાં કલેક્ટ થશે અને પછી નીચેથી એને આપણે વિડ્રો કરી શકીશું ગેસ ઇનલેટ જે વેલોસિટી હોય એ ચેમ્બરમાં એન્ટર થયા પછી ડિક્રીઝ થઈ જશે તમને ફિગરમાં દેખાય જે ચેમ્બર છે એ જેની પહોળાઈ છે એ ઇનલેટ થયા પછી ઇન્ક્રીઝ થઈ જાય છે તો ગેસનું એક્સપાન્શન થશે મતલબ કે એની વેલોસિટી ડિક્રીઝ થશે વેલોસિટી ડિક્રીઝ થવાના કારણે જે સોલિડ પાર્ટિકલ હોય મોટા સોલિડ પાર્ટિકલ જેના ડાયબીટર પચાસ માઇક્રોમીટર કરતાં વધારે હોય એ સોલિડ પાર્ટિકલ ગ્રેવિટીના કારણે સેટલ ડાઉન થઈ જશે ઓપરમાં કલેક્ટ થશે air or carrier gas velocity reduces and particulates settle and collected in hoppers efficiency of this gravitational settling chamber can be improved by using horizontal trace so that height to be traveled by particle will be less ગ્રેવિટેશનલ સેટલિંગ ચેમ્બરની એફિશિયન્સી જો ઇન્ક્રીઝ કરવી હોય તો ચેમ્બરની અંદર એક કરતાં વધારે હોરિઝોન્ટલ ટ્રેસ પ્લેસ કરી શકાય મૂકી શકાય કે જેનાથી જે સોલિડ પાર્ટિકલ સેટલ ડાઉન થાય એ જે હાઈટ છે એ ઓછું ટ્રાવેલ કરવી પડે હાઈટ ઇઝીલી એ સેટલ ડાઉન થઈ જાય તો તમને ફિગરમાં દેખાય છે એ પ્રમાણે ગેસ ઇનલેટ છે એ રાઈટથી જ ચેમ્બરની અંદર તમને નંબર ઓફ હોરીઝોન્ટલ ટ્રે દેખાય છે જે સોલિડ પાર્ટીકલ છે એ ટ્રે ઉપર ઇઝીલી સેટલ ડાઉન થઈ જશે ગ્રેવિટીના કારણે અને પછી ક્લીન એર લેફ્ટ સાઈડ થી બહાર નીકળી જાય છે what are advantages of gravitational settling chamber it is simple in construction low maintenance cost it can be used continuously continuous operation it has low initial cost and it has low pressure drop કન્સ્ટ્રક્શન એકદમ સિમ્પલ છે કે જેના કારણે અંદર જે ગેસ ઇનલેટ થતો હોય એ ગેસ ઇઝીલી બહાર નીકળી શકે છે મતલબ કે પ્રેશર ડ્રોપ બહુ ઓછો છે વોટ આર ડિસએડવાન્ટેજીસ ફર્સ્ટ લાર્જ સ્પેસ રિકવાયરમેન્ટ જનરલી જે ગ્રેવિટેશનલ સેટલિંગ ચેમ્બર હોય છે એ બહુ મોટી જગ્યા રોકતા હોય છે સો લાર્જ સ્પેસ રિક્વાયરમેન્ટ ઇઝ નેસેસરી એફિશિયન્સી ઇઝ લેસ તો આપણે શરૂઆતમાં દેખીએમ જે ગ્રેવિટેશનલ સેટલિંગ ચેમ્બર છે એવા પાર્ટીકલ્સને રિમૂવ કરવા માટે સેટલ ડાઉન કરવા માટે યુઝ થઈ શકે કે જેમનો ડાયામીટર જે પાર્ટિકલની સાઇઝ પચાસ માઇક્રોમીટર કરતાં વધારે હોય જો પચાસ માઇક્રોમીટર કરતાં ઓછી પાર્ટિકલ સાઇઝ હોય તો એના માટે ગ્રેવિટીઝ ગ્રેવિટેશનલ સેટલિંગ ચેમ્બર યુઝ નથી થઈ શકતા બિકોઝ એફિશિયન્સી ઇઝ લેસ ઇઝીલી ગ્રેવિટીના કારણે પચાસ માઇક્રોમીટર કરતાં ઓછા સાઇઝના પાર્ટિકલ સેટલ ડાઉન નથી થતા ઇટ કેન નોટ બી યુઝ ફોર પાર્ટિકલ સેવિંગ સાઇઝ લેસ દેન ફિફ્ટી માઇક્રોમીટર તો આ છે ઇન્ડસ્ટ્રીયલ ગ્રેવિટેશનલ સેટલિંગ ચેમ્બરની ફિગર તમને દેખાય છે સ્પેસ રિક્વાયરમેન્ટ એકદમ વધારે છે બહુ બધી સ્પેસ રોકે છે ડિસએડવાન્ટેજ વોટર એપ્લિકેશન્સ ઓફ ગ્રેવિટેશનલ સેટલિંગ ચેમ્બર જનરલી ઇન્ડસ્ટ્રીમાં ગ્રેવિટેશનલ સેટલિંગ ચેમ્બર ઓછા યુઝ થતા હોય છે ડિસએડવાન્ટેજમાં આપણે ડિસ્કસ કર્યું કે પચાસ માઇક્રોમીટર કરતાં ઓછી સાઇઝના પાર્ટિકલ ગ્રેવિટીના કારણે સેટલ ડાઉન ના થાય તો એના માટે યુઝ ના થઈ શકે સેકન્ડ કે લાર્જ સ્પેસ રિક્વાયરમેન્ટ હોય છે તો ઇન્ડસ્ટ્રીમાં જનરલી ગ્રેવિટેશનલ સેટલિંગ ચેમ્બર બહુ વધારે પ્રમાણમાં યુઝ નથી થતા કઈ કઈ ઇન્ડસ્ટ્રીમાં ગ્રેવિટેશનલ સેટલિંગ ચેમ્બર યુઝ થઈ શકે મેટાલોજીકલ ઇન્ડસ્ટ્રીમાં મેટાલોજીકલ ફ્યુમ્સ હોય જ્યાં કાર્બન બ્લેક જનરેટ થતો હોય તે કાર્બન બ્લેક સોલિડ પાર્ટિકલ્સના રિમૂવલ માટે યુઝ થઈ શકે દેન ફોર રિમૂવલ ઓફ લાર્જ પાર્ટિકલ્સ ફ્રોમ નેચરલ ડ્રાફ્ટ ફર્નેસીસ એન્ડ કિલ્ન્સ નેચરલ ડ્રાફ્ટ ફર્નેસિસ અને કિલ્સમાં જે લાર્જ સાઇઝ પાર્ટિકલ જનરેટ થતા હોય કમ્બશન થયા પછી ફર્નેસિસમાં કમ્બશન થાય જ્યાં લાર્જ સાઇઝ સોલિડ પાર્ટિકલ્સ એશ પાર્ટિકલ્સ કાર્બન પાર્ટિકલ્સ જનરેટ થતા હોય તે સોલિડ પાર્ટિકલના રિમુઅલ માટે યુઝ થઈ શકે એન્ડ ધેન ફોર ઓફ ફૂડ ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ડસ્ટ કંટ્રોલ માટે યુઝ થઈ શકે છે સો ધીઝ આર વિરિયસ એપ્લિકેશન ઓફ ગ્રેવિટેશનલ સેટલિંગ ચેમ્પર સેકન્ડ વન साइक्लोन सेपरेटर प्रिंसिपल सेंट्रीफ्यूगल फोर्स विच इज जनरेटेड बाय हाई गैस वेलोसिटी इट रिमूव्स सॉलिड पार्टिकल्स फ्रॉम गैस साइक्लोन सेपरेटर क्या प्रिंसिपल पर काम करे ગેસ વેલોસિટી હાઈ ગેસ વેલોસિટીના કારણે જે સેન્ટ્રિફ્યુગલ ફોર્સ જનરેટ થાય એ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એરની અંદર જે સોલિડ પાર્ટિકલ હશે એને દૂર કરશે તો આ ફિગર છે સાયક્લોન સેપરેટરની ઇટ કન્સિસ્ટ ઓફ વર્ટિકલી પ્લેસ્ડ સિલિન્ડર તો ફિગરમાં તમને દેખાય છે એક વર્ટિકલ સિલિન્ડર ટાઈપ પોર્શન દેખાય છે મિડલમાં તમને અપર પોર્શન જે છે અપર પાર્ટથી લઈને મિડલ સુધી તમને સિલિન્ડર દેખાય છે વર્ટિકલ સિલિન્ડર એન્ડ ઇટ હેઝ બોટમ પોર્શન વિચ ઇઝ ઇન ફોર્મ ઓફ કોન અટેચ ટુ સિલિન્ડર સિલિન્ડરની સાથે તમને એના બોટમમાં કોન ટાઈપ શેપ દેખાય છે અને એનો જે કન્સ્ટ્રક્શન છે એ ટેપર્ડ બોટમ છે એટલે કે ડાયામીટર ધીરે ધીરે ઘટતો જાય છે સાયક્લોન સેપરેટર કઈ રીતે કામ કરે તો ફિગરમાં તમને દેખાય છે પર્ટિક્યુલર કન્ટેનિંગ જે ગેસ સ્ટ્રીમ હોય એ સાયક્લોન સેપરેટરમાં ટેન્જન્શિયલી એન્ટર થાય છે રાઈટ સાઈડ તમને દેખાતું હશે ફીડ ગેસ કન્ટેનિંગ સોલિડ્સ લખેલું છે જ્યાંથી ગેસ એન્ટર થશે ગેસની વેલોસિટી હાઈ હશે જે ગેસ છે એનું ફીડિંગ પમ્પથી થતું હશે જેના કારણે ગેસની વેલોસિટી હાઈ હશે હવે સિલિન્ડરનું કન્સ્ટ્રક્શન સિલિન્ડરની રચના અંદરથી ગોળાકાર હોય કે જેના કારણે જે ગેસ એન્ટર થાય છે હાઈ વેલોસિટી ઉપર એ વોટેક્સ ફોર્મ કરશે એનો જે પાથ હશે એ સ્પાયરલ હશે હેલિકલ પાથ હશે રેડ કલરની લાઇન તમને દેખાતી હશે ગેસ એન્ટર થયો સિલિન્ડરમાં અને ધીરે ધીરે સ્પાયરલ પાથમાં એ ગેસ નીચે જાય છે હાઈ ગેસ વેલોસિટીના કારણે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જનરેટ થાય છે જે ગેસની અંદર સોલિડ પાર્ટિકલ હશે મોટા સોલિડ પાર્ટિકલ નાના સોલિડ પાર્ટિકલ એ સેન્ટ્રીફ્યુગલ ફોર્સના કારણે બહાર ફેંકાશે મતલબ કે સિલિન્ડરના અંદરના વોલ ઉપર અથડાશે અને પછી એ નીચે પડી જશે આઉટલેટ પાઇપ ફોર પર્ટિક્યુલર ફ્રી ગેસ એ સેન્ટ્રલી લોકેટેડ ઇન ધ સિલિન્ડર એટ ટોપ જે ગેસ સ્ટ્રીમ એન્ટર થઈ એ ગેસ સ્ટ્રીમ બહાર નીકળવા માટે ડસ્ટ ફ્રી ગેસ બહાર નીકળવા માટે એક આઉટલેટ પાઇપનું કનેક્શન આપેલું છે એ સેન્ટ્રલી સિલિન્ડરમાં તમને વચ્ચે એક આઉટલેટ પાઇપ દેખાય છે સૌથી ઉપરના ભાગમાં એર આઉટ લખેલું છે જ્યાંથી ડસ્ટ ફ્રી ગેસ અથવા તો એર બહાર નીકળી જાય છે તો આ જે આઉટલેટ પાઇપ છે એ સેન્ટ્રલી મૂકેલી છે સેન્ટ્રલી લોકેટ કરેલી છે સિલિન્ડરની અંદર ગેસ ફોલોસ ડબલ વોલટેક્સ પાથ જે ફીડ ગેસ એન્ટર થયો ડાર્ક રેડ કલરની લાઇન દેખાય છે એ ફીડ ગેસ ધીરે ધીરે હેલિકલ પાથમાં સ્પાયરલ પાથમાં નીચે જશે ફર્સ્ટ ધ ગેસ સ્પાઈરલ્સ ડાઉનવર્ડ એટ આઉટર પેરીફરી ઓફ સિલિન્ડર મતલબ કે સિલિન્ડરના અંદરની દીવાલને પેરીફરીને કન્ટિન્યુઅસલી એ ટચ કરતો કરતો ધીરે ધીરે નીચે જશે અને જ્યારે ગેસ છેક બોટમ સુધી પહોંચશે પછી એ ઉપર જવાનું ચાલુ કરશે ફરી એ સ્પાઇરલ પાથ ફોલો કરશે અને એ સ્પાયરલ જે આઉટર પેરી ફરી છે જે આઉટર વોટેક્સ તમને દેખાય છે એના કોન્સન્ટ્રેટ કરશે તો રેડ કલરનું તમને પાથ દેખાય છે જે બારની ડાર્ક લાઇન છે એની સાથે સાથે અંદર બીજી એક લાઇન રેડ કલરની તમને દેખાય છે એ રેડ કલરની લાઇન જે ઇનર વોટેક્સ છે એ ધીરે ધીરે ઉપર જશે એર છે એ વોટેક્સ ફોર્મમાં ઉપર જશે અને પછી છેલ્લે ઉપરથી બહાર નીકળી જશે આઉટર પાઇપમાંથી તો આ છે એકચ્યુઅલ ફિગર સાયક્લોન સેપરેટર એકચ્યુઅલી કેવું હોય તો આમાં તમને દેખાય છે કે નીચે ડસ્ટ કલેક્શન માટે એક એરેન્જમેન્ટ કરેલી છે કોનિકલ સેક્શનની નીચે ડસ્ટ કલેક્ટ થતી હશે જ્યાંથી એ રિમૂવ કરી શકાય પોર્શન તમને દેખાય જ્યાં ડસ્ટ કલેક્ટ થાય છે પર્ટિક્યુલર આર થ્રોન એટ ધ વોલ ઓફ સાયક્લોન બાય સેન્ટ્રિકલ ફોર્સ એન્ડ દે ડ્રોપ બાય ગ્રેવિટી એન્ડ ધે કલેક્ટેડ ફાઈનલી એફિશિયન્સી સાયક્લોન સેપરેટરની શેની ઉપર ડિપેન્ડ કરે તો ડસ્ટ પાર્ટિકલ સાઇઝ ઉપર ડિપેન્ડ કરે પાર્ટિકલ સાઇઝ જેટલા વધારે સાઇઝ જેટલી વધારે પાર્ટિકલની એટલી એફિશિયન્સી વધારે હોય પાર્ટિકલની ડેન્સિટી ઉપર ડિપેન્ડ કરે વજનમાં જે ભારે પાર્ટિકલ હોય એ ઇઝીલી સેપરેટ થઈ જાય જે લાઇટ વેઇટ પાર્ટિકલ્સ છે એ ઇઝીલી સેપરેટ ના થઈ શકે ગેસ ઇનલેટ વેલોસિટી ગેસની ઇનલેટ વેલોસિટી ઉપર ડિપેન્ડ કરે એફિશિયન્સી એન્ડ સાયક્લોન બોડી લેન્થ સાયક્લોનની જે લેન્થ છે સાયક્લોન સેપરેટરની જે લેન્થ છે સિલિન્ડરની એ જેટલી વધારે હશે એટલી એફિશિયન્સી વધશે કેમ કે એટલા નંબર ઓફ રિવોલ્યુશન વધતા જશે ગેસ અંદર જે રિવોલ્વ થતો હોય એના રિવોલ્યુશન્સ વધતા જશે અને રિવોલ્યુઅન્સ જેટલા વધશે એટલા સોલિડ પાર્ટિકલ ઇઝીલી સેપરેટ થઈ શકશે એડવાન્ટેજીસ ઓફ સાયક્લોન સેપરેટર લો ઇનિશિયલ કોસ્ટ શરૂઆતની કિંમત પરચેસ કિંમત ઇનિશિયલ કોસ્ટ ઓછી હોય નો મૂવિંગ પાર્ટસ સાયક્લોન સેપરેટરમાં કોઈ પણ મૂવિંગ પાર્ટ નથી પ્રેશર ડ્રોપ ઇઝ લેસ ગેસ ઇનલેટ થઈને આઉટ થાય ત્યાં સુધીમાં એના કોઈ પણ વચ્ચે હર્ડલ આવતા નથી રેઝિસ્ટન્સ નથી ગેસ ફ્લોને એટલા માટે પ્રેશર ડ્રોપ ઓછો હોય કન્ટિન્યુઅસ ડિસ્પોઝલ ઓફ સોલિડ પાર્ટિકલ્સ સેકલો સેપરેટર કન્ટિન્યુઅસલી ઓપરેટ કરી શકાય મતલબ કે સોલિડ પાર્ટિકલનો ડિસ્પોઝલ કન્ટિન્યુઅસ થઈ શકે ઇટ હેઝ

इट हेज़ लो एफिशिएंसी फॉर पार्टिकल्स हैविंग साइज लेस देन फाइव मईक्रॉन जो पार्टिकल की साइज़ पांच मईक्रॉन करता ओछी तो इजीली सेपरेट नहीं थे सेपरेट थी सकता साइक्लॉन सेपरेटर थी सैकेंड डिसेडवांटेज इन अमुक पार्टिकल्स ये हेवी पार्टिकल हार्ड पार्टिकल्स हो पार्टिकल नी एज शार्प हो ધારદાર પાર્ટિકલ હોય એવા પાર્ટિકલ હાઈ ગેસ વેલોસિટીના કારણે સાયક્લોનના અંદરના સરફેસ ઉપર અથડાય કોલાઇડ થાય કે જેનાથી જે અંદરનો સરફેસ છે એ ઈરોડ થાય ઘસાઈ જાય નેક્સ્ટ ડિસએડવાન્ટેજ કોરોઝન જો સાયક્લોન સેપરેટર ઓછા ટેમ્પરેચર ઉપર ઓપરેટ કરીએ કે જેથી જે એર છે એની અંદર જે મોઇશ્ચર પ્રેઝન્ટ હોય અથવા તો બીજા કોઈ એવા લિક્વિડ વેપર્સ પ્રેઝન્ટ હોય કે જે કન્ડેન્સ થઈ જાય તો એનાથી સાયક્લોન સેપરેટરના અંદરના સરફેસને કોરોઝન થઈ શકે નેક્સ્ટ ડસ્ટ કેક બિલ્ડ્સ એટ વોલ વેન સોલિડ પાર્ટિકલ્સ આર હાઇગ્રોસ્કોપિક જો સોલિડ પાર્ટિકલ હાઇગ્રોસ્કોપિક હોય એટલે કે મોઈશ્ચર એબ્ઝોર્બ કરી શકે એવા સોલિડ પાર્ટિકલ હોય હાઈલી મોઇશ્ચર એબ્ઝોર્બ કરી શકે એવા જો સોલિડ પાર્ટિકલ હોય તો એવા સોલિડ પાર્ટિકલ મોઇશ્ચર એબ્ઝોર્બ કરવાના કારણે અંદરના દીવાલ ઉપર ચોંટી જાય સ્ટિક થઈ જાય અને ધીરે ધીરે એ સોલિડ પાર્ટિકલની કેક બિલ્ડ થતી જાય સોલિડ પાર્ટિકલ ધીરે ધીરે અંદર દીવાલ ઉપર વધતા જાય કે જેથી કેક બિલ્ડ થાય તો એના ડિસએડવાન્ટેજીસ છે એપ્લિકેશન્સ સાયકલ સેપરેટર ક્યાં ક્યાં યુઝ થયા છે સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ હોય સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ કરતી વખતે તમે સીપીટીમાં ભણી ગયા છો સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ કરતી વખતે સિમેન્ટ ડસ્ટ જનરેટ થતી હોય તે ડસ્ટ પાર્ટીકલના સેપરેશન માટે યુઝ થઈ શકે સાયક્લોન સેપરેટર મિનરલ પ્રોસેસિંગમાં ડસ્ટ પાર્ટીકલ્સ જનરેટ થતા હોય ત્યાં સાયક્લોન સેપરેટર યુઝ થઈ શકે પેપર ઇન્ડસ્ટ્રીમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં પ્લીઝ યુઝ ટુ સેપરેટ ડસ્ટ ઇન રોક ક્રશિંગ એન્ડ ઓવરહેન્ડલિંગ રોક ક્રશિંગ થતું હોય ઓવરહેન્ડલિંગ થતું હોય ત્યાં ડસ્ટ પાર્ટિકલ જનરેટ થતા હોય તે ડસ્ટ પાર્ટિકલના સેપરેશન માટે સાયક્લોન સેપરેટર યુઝ કરી શકાય ઓલસો ઇટ ઇઝ યુઝ ઇન રિકવરી ઓફ કેટલિસ્ટ ડસ્ટ ઇન પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીમાં કેટલિસ્ટ ડસ્ટ જે જનરેટ થતી હોય એના સેપરેશન માટે યુઝ થઈ શકે એન્ડ ઓલસો ઇટ ઇઝ યુઝ ઇન રિડક્શન ઓફ ફ્લાય એશ એમિશન પાવર પ્લાન્ટ્સમાં કે પછી જ્યાં ફર્નેસિસ હોય ત્યાં એશ જનરેટ થતી હોય તો જે ફ્લુ ગેસિસ છે જેની સાથે એશ એમિટ થતી હોય તો એ ફ્લૂ ગેસીસની અંદરની એશને રિમૂવ કરવા માટે સાયક્લોન સેપરેટર યુઝ થઈ શકે શું સર વીરસ એપ્લિકેશન્સ ઓફ સાયક્લોન સેપરેટર નેક્સ્ટ ઇઝ ફેબ્રિક ફિલ્ટર તો નામ ઉપરથી ખબર પડે છે એવું ઇક્વિપમેન્ટ કે જેમાં સોલિડ પાર્ટિકલના સેપરેશન માટે ફેબ્રિક યુઝ થતું હોય ફિલ્ટર્સ યુઝ થતા હોય ફિલ્ટરેશન પ્રિન્સિપલ સો ધ પ્રિન્સિપલ ઇઝ સેપરેશન ઓફ પર્ટિક્યુલર્સ બાય ફિલ્ટરેશન યુઝિંગ ફેબ્રિક ફિલ્ટ્રેશનનો યુઝ કરીને સોલિડ પાર્ટિકલને એરમાંથી સેપરેટ કરવામાં આવે તો ફિગર છે તો ફિગરમાં તમને દેખાય છે ગેસ ઇનલેટ બોટમમાંથી છે બોટમ પોર્શનમાં સાઈડમાં ગેસ ઇનલેટ આપેલું છે અને ક્લીન ગેસ છે એ ઉપરના પાર્ટમાંથી બહાર નીકળે છે ડસ્ટ પાર્ટીકલ છે એ આ પોર્શનમાં જમા થાય છે ધ પોર્શન વેર ડસ્ટ પાર્ટીકલ્સ આર કલેક્ટેડ ઇટ હેઝ અ બેગ હાઉસ ફિગરમાં તમને દેખાય છે જે વચ્ચેનો મિડલ પોર્શન આ પોર્શન તો આને આપણે કહીએ બેગ હાઉસ એટલે કે ઘણી બધી બેગ અંદર લટકાયેલી હોય બેગ અંદર સો ઇટ ઇઝ નોન એઝ બેગ હાઉસ જનરલી જે બેગ્સ હોય એ ટ્યુબ્યુલર શેપની હોય બેગ્સ આર સસ્પેન્ડેડ એન્ડ સેપરેટેડ પાર્ટીકલ્સ ફોલ ઇન્ટુ હોપર જે બેગ છે એને સસ્પેન્ડ કરેલી હોય માઉન્ટ કરેલી હોય જે ફીડ ગેસ છે એ નીચેથી એન્ટર થશે ફિડિંગ થશે નીચેથી સોલિડ પાર્ટિકલ્સ છે એ બેગની અંદર સેપરેટ થઈ જશે ફિલ્ટરેશન થઈને અને જે ક્લીન એર છે ક્લીન ગેસ છે એ ફેબ્રિકના મટીરિયલમાંથી પાસ થઈને બહાર નીકળી જશે અને ફાઇનલી ક્લીન ગેસ ઉપરના પાર્ટમાંથી આઉટ થઈ જશે एंड એટ બોટમ એન્ડ थ्रू ઇટ द થ્રુ आर આર ઇન સાઇડ ઓફ બેગ જે પાર્ટીકલ છે એ બેગની અંદર ડિપોઝિટ થઈ જશે ધીરે ધીરે ફિલ્ટરેશન થઈને જમા થશે બેગની અંદર તો અમુક ટાઈમ પછી ફિલ્ટ્રેશનની એફિશિયન્સી ઓછી થઈ જાય જે સોલિડ પાર્ટિકલ બેગના અંદરના દીવાલ ઉપર ડિપોઝિટ થઈ ગયા હોય તેના એના કારણે ફિલ્ટ્રેશનની એફિશિયન્સી ધીરે ધીરે ઓછી થઈ જાય તે સોલિડ પાર્ટિકલને રિમૂવ કરવા માટે જે બેગ્સ છે એને મિકેનિકલી શેક કરીએ અથવા તો કમ્પ્રેસ્ડ એર યુઝ કરી શકાય કે જેનાથી જે સોલિડ પાર્ટિકલ ડિપોઝિટ થઈ ગયા હોય એ બેગના અંદરના દીવાલ પરથી છૂટા પડી જાય રીમૂવ થઈ જાય કમ્પ્રેસ્ડ એર કેન ઓલસો બી યુઝ ફોર રિમૂવલ ઓફ પાર્ટિકલ્સ તો અમુક અમુક ઇન્ટરવલ ઉપર જ્યારે ફિલ્ટરેશનની એફિશિયન્સી ઓછી થઈ જાય ત્યારે અમુક અમુક ઇન્ટરવલ ઉપર જે બેગ છે એ મિકેનિકલી શેક કરીને જે સોલિડ પાર્ટિકલ ડિપોઝિટ થઈ ગયા હોય એને રિમૂવ કરતા હોય ઇન્ડસ્ટ્રીમાં ડિફરન્ટ ટાઈપ ઓફ ફિલ્ટર મીડિયમ કેન બી યુઝડ અલગ અલગ ટાઈપના ફિલ્ટર મટીરિયલ યુઝ થઈ શકે અને શેની ઉપર ડિપેન્ડ કરે તો કેરિયર ગેસ એર અથવા તો ગેસ જે કેરિયર ગેસ છે એની પ્રોપર્ટી ઉપર ડિપેન્ડ કરે કયા ટાઈપનો ગેસ છે તો એ રીતે ફિલ્ટર મટીરિયલ ચૂઝ કરવું પડે કેરિયર ગેસનું ટેમ્પરેચર કેવું છે હાઈ ટેમ્પરેચર હોય તો સારું ફેબ્રિક યુઝ કરવું પડે સારું મટિરિયલ વાપરવું પડે લો ટેમ્પરેચર ઉપર મટીરિયલ ગમે તે યુઝ કરી શકાય પણ હાઈ ટેમ્પરેચર ઉપર સારું મટિરિયલ યુઝ કરવું પડે કેરિયર ગેસનું કમ્પોઝિશન શું છે કેરિયર ગેસની અંદર કયા કયા ગેસીસ છે બીજા એના કમ્પોઝિશન શું છે તો ઉપર ડિપેન્ડ કરે ગેસનો ફ્લોરેટ કેટલો છે હાઈ ગેસ ફ્લોરેટ ઉપર મટીરિયલ એવું હોવું જોઈએ કે જે વધારે ટકી શકે સાઇઝ એન્ડ શેપ ઓફ ડસ્ટ પાર્ટિકલ્સ અમુક ડસ્ટ પાર્ટિકલ શાપ એજ હોય તો એના માટે સારું ફેબ્રિક યુઝ કરવું પડે મોટા પાર્ટિકલ હોય તો એ ટાઈપનું ફેબ્રિક યુઝ કરવું પડે એકદમ નાના સોલિડ પાર્ટિકલ હોય તો જે ફેબ્રિકની મેશ છે એકદમ નાની હોવી જોઈએ કે જેથી એ ફિલ્ટર થઈ શકે તો બધા અલગ અલગ ફેક્ટર્સ છે જે ફેબ્રિકના અથવા તો ફિલ્ટરના ચોઈસ ઉપર ડિપેન્ડ કરે છે તો ફેબ્રિક ફિલ્ટરની ઈમેજ છે તમને દેખાય છે એમ ફિલ્ટર બેગ એના ઉપરથી લટકાયેલા છે શેકિંગ મિકેનિઝમ આપેલું છે લેફ્ટ સાઈડ છેક ટોપ ઉપર તમને દેખાય છે શેકર મિકેનિઝમ આપેલું છે ફિલ્ટર બેગની અંદર સોલિડ પાર્ટિકલ જમા થઈ જાય પછી એને સેપરેટ કરવા માટે છૂટા પાડવા માટે બેગની અંદરથી એ શેક કરવી પડે બેગ્સ કે જેથી સોલિડ પાર્ટિકલ જે ડિપોઝિટ થયા હોય એ નીચે પડી જાય તો નીચેના પોર્શનમાં બેગ્સ નીચેના પોર્શનમાં ગ્રીન કલરનું તમને જે દેખાય છે એ હોપર છે જ્યાં ડસ્ટ પાર્ટિકલ કલેક્ટ થતા હશે ડસ્ટી એર ઇનલેટ લેફ્ટ સાઈડ બોટમ પોર્શન ઉપર તમને એક એરો દેખાય છે જ્યાંથી એર ઇન થશે જેમાં સોલિડ પાર્ટિકલ હશે બોટમ પોર્શનમાંથી એ પછી બેગની અંદર એર જશે બેગની અંદર ફેબ્રિક હશે ફેબ્રિકના કારણે સોલિડ પાર્ટિકલ ફિલ્ટરેશન થશે

ઓપરેટિંગ પ્રોબ્લેમ્સ ઓ ફિલ્ટર ફિલ્ટર બેગ છે એના કયા કયા પ્રોબ્લેમ આવી શકે તો ફર્સ્ટ છે ક્લિનિંગ ફિલ્ટર બેગની અંદર કેક ડિપોઝિટ થઈ જાય સોલિડ પાર્ટીકલ્સની કેક બની જાય તો ક્લિનિંગ ઇઝી નથી કેક ઇઝીલી રિમૂવ ના થઈ શકે સો ઇટ ઇઝ પ્રોબ્લેમ સેકન્ડ રપ્ચર ઓફ ક્લોથ જે ફેબ્રિક ક્લોથ છે એ ફાટી જાય ખરાબ થઈ જાય તો કયા કારણે ખરાબ થઈ જાય તો શેકિંગના કારણે અમુક વખત ફાટી જતું હોય કે પછી સોલિડ પાર્ટિકલના કારણે પણ થઈ શકે શાપ એજ સોલિડ પાર્ટિકલ્સ હોય તો એ મેશને તોડી નાખે ફેબ્રિક ફાટી જાય થર્ડ છે ટેમ્પરેચર ફ્લક્ચ્યુએશન જો ટેમ્પરેચર વધારે પડતું ફ્લક્ચ્યુએટ થતું હોય પ્લસ માઇનસ ટેમ્પરેચર થતું રહેતું હોય તો ફેબ્રિક છે ખરાબ થઈ જાય બ્લીડિંગ જે એકદમ ફાઇન પાર્ટિકલ હોય એકદમ નાના સોલિડ પાર્ટિકલ એ ફિલ્ટર બેગમાંથી પાસ થઈ જાય ફિલ્ટર બેગમાંથી પાસ થઈને ગેસ સાથે જતા રહે મતલબ કે બ્લીડિંગ થાય તેના માટે શું કરી શકાય તો એકદમ નાનો થીક વુવન ફેબ્રિક યુઝ કરી શકાય અથવા તો ડબલ લેયર મટીરિયલ યુઝ કરી શકાય નેક્સ્ટ પ્રોબ્લેમ હ્યુમિડિટી જો સોલિડ પાર્ટિકલ હાઈગ્રોસ્કોપિક હોય તો ફિલ્ટર બેગના અંદરના સાઈડ કેક બિલ્ટઅપ થઈ જાય કેક બની જાય દેન કેમિકલ એટેક જો કોરો કેમિકલ્સ હોય ગેસની અંદર સલ્ફર ડાયોક્સાઇડ હોય વિચ ઇઝ કોરોઝિવ ઇન નેચર તો જે ફિલ્ટર બેગ છે એ રપચર થઈ શકે બગડી જાય ક્લોથ છે એ ડેમેજ થઈ જાય તો બધા ઓપરેટિંગ પ્રોબ્લેમ છે ફિલ્ટ્રેશનમાં સાયક્લોન સેપરેટરમાં આપણે આગળ ડિસ્કસ કર્યું માં પાંચ માઇક્રોન કરતાં નાની સાઇઝના પાર્ટિકલ હોય તો એ સાયક્લોન સેપરેટરમાં સેપરેટ ના થઈ શકે તો જનરલી ઇન્ડસ્ટ્રીની અંદર સાયક્લોન સેપરેશન સાથે ફેબ્રિક ફિલ્ટર બેગ હાઉસ કનેક્ટ કરેલું હોય સાયક્લોન સેપરેટરનું જે આઉટલેટ હોય જ્યાંથી એર આઉટ થતી હોય એ એર આઉટલેટ બેગ માં ઇન થતું હોય તો ફિગરમાં તમને દેખાય છે સાયક્લોન સેપરેટરના અપર પાર્ટમાંથી જે એર આઉટલેટ છે એ એર બેક ફિલ્ટરમાં ફીડ તરીકે યુઝ થાય છે ઇન થાય છે સાયક્લોન સેપરેટરની અંદર પાંચ માઇક્રોન કરતાં નાની સાઇઝના જે પાર્ટિકલ હશે એ પાર્ટિકલ જે સેપરેટ નહીં થયા હોય એ બેક ફિલ્ટરથી સેપરેટ થઈ જશે

એન્ડ ડ્રાય ડિસ્પોઝલ ઓફ કલેક્ટેડ મટીરિયલ જે સોલિડ પાર્ટિકલ્સ બેગ ફિલ્ટરમાં ફિલ્ટરેશન થયા પછી હોપરમાં જે કલેક્ટ થતા હોય એ સોલિડ પાર્ટિકલ ડ્રાય હોય છે તો જે ડિસ્પોઝલ છે એ ડ્રાય ડિસ્પોઝલ છે ડિસએડવાન્ટેજીસ લાર્જ સાઇઝ ઇક્વિપમેન્ટ જે બેગ ફિલ્ટર છે એના સાઇઝ વધારે હોય સો ઇટ ઇઝ લાર્જ સાઇઝ ઇક્વિપમેન્ટ હાય મેન્ટેનન્સ એન્ડ ફેબ્રિક રિપ્લેસમેન્ટ કોસ્ટ મેન્ટેનન્સ અને ફેબ્રિક રિપ્લેસમેન્ટ એની જે કોસ્ટ છે એ વધારે છે અલગ અલગ એડવાન્ટેજીસ છે ફેબ્રિક અમુકવાર રપચર થઈ જતું હોય ફાટી જતું હોય સોલિડ પાર્ટિકલ શાપ એજ ના હોય તો ફેબ્રિકને ખરાબ કરી દે એરની અંદર કેમિકલી એટેક કરી શકે એવા કમ્પોનન્ટ્સ હોય સલ્ફર ડાયોક્સાઇડ હોય તો ફેબ્રિક ખરાબ થઈ જાય તો જે ફેબ્રિકની રિપ્લેસમેન્ટ કોસ્ટ છે એ વધારે હોય છે એપ્લિકેશન્સ મેટાલોજીકલ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય ફેબ્રિક ફિલ્ટર ચાક પ્લાન્ટ્સ લાઈમ પ્લાન્ટ્સ સિમેન્ટ ઇન્ડસ્ટ્રી સિરામિક ઇન્ડસ્ટ્રી ડાય ઇન્ડસ્ટ્રી ફ્લોર મિલ્સ તો આ બધા અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ છે જ્યાં ફેબ્રિક ફિલ્ટરેશન યુઝ થતું હોય છે તો આજે આપણે પર્ટિક્યુલર એર પોલ્યુટન્ટના કલેક્શન કંટ્રોલ માટેના ત્રણ ઇક્વિપમેન્ટ ડિસ્કસ કરી ગયા ફર્સ્ટ ગ્રેવિટેશનલ સેટિંગ ચેમ્પર પચાસ માઇક્રોમીટર કરતા વધારે સાઇઝના સોલિડ પાર્ટિકલ હોય તો ગ્રેવિટીથી સેટલ થઈ જાય તેના માટે ગ્રેવિટેશન સેટલિંગ ચેમ્બર યુઝ કરી શકાય સેકન્ડ આપણે ડિસ્કસ કર્યું સાયક્લોન સેપરેટર જેનો પ્રિન્સિપલ હતો સેન્ટ્રિફિકલ ફોર્સથી સોલિડ પાર્ટિકલનું સેપરેશન થર્ડ ઇક્વિપમેન્ટ આપણે ડિસ્કસ કર્યું ફેબ્રિક ફિલ્ટર જેનો પ્રિન્સિપલ છે ફિલ્ટરેશન વિથ ધ યુઝ ઓફ ફેબ્રિક મટીરિયલ Okay, thank you.